મિત્રો, જેના ઘરવાળા હોય ને એ બહુ જબરા હોય ને એ તો બે બાજથી હલવાઈ ગયા. કેમ? કારણ કે બારે કોરોના અને ઘરમાં એ કોરોના. અને જેવું ઘરમાં જવાની તૈયારી કરીએ ને એમ તરત દિલ કહી દે ઘરમાં કોરોના. પણ હાસી વાત કહું, ઓલો બહારનો કોરોના છે ને એની કરતાં આ કોરોના હો ગણો હારો. એટલે બધાને એક જ સલાહ, ઘરમાં રહેવું, સેફ રહેવું. આ ભાઈ છે ને અઠવાડિયા પહેલાનું સાપુ અત્યારે વાત છે એવી છે. તો શું ખબર છે આજના, જરા જણાવો ને. અરે આમાં તો એવું લખ્યું છે કે શુદ્ધ અને સારો ગીર તાલાળાનો કોરોના વાયરસ મળશે. બોલો હે, જોવા દે હે, બતાય. આ લખ્યું ગીર તાલાળાનો કોરોના વાયરસ મળશે. ભાઈ તું કોકને આમને મટક લાવી દે, આ હું લખું તને ખબર છે? હું લખું કે શુદ્ધ અને સારો ગીર તાલાળાનો કેરીનો રસ મળશે. હે, મને હું ખબર? તો નો ખબર હોય તો હું કરવા વાસ્તે હશો? તું કોકને આમદમ કોરોના કરી દે, આમદમ કોરોના કરી દે કોકને. તો કહેવાનો મતલબ ઈ છે મિત્રો, અત્યારે છે ને અફવા ફેલાવવાની કોઈ તાણ જ નથી, એટલે આપણે અફવામાં આવવાનું નથી. સરકાર દ્વારા જે પણ સૂચન આપવામાં આવે એનું પાલન કરો. અને સાચી માહિતી ક્યાંથી મળશે ને એની લિંક મેં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈ અને જોઈ લો. બરાબર, બધાએ ઘરમાં રહેવાનું છે, બધાએ ઘરમાં રહીને સમર્થન કરવાનું છે, બધાએ ઘરમાં. ઇન્સ્પેક્ટર સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ, મારી મદદ કરો ને. હું છું પણ માસી. મારા પતિ હવારના દૂધીને કાંદા લેવા ગયા છે, હજી નથી આવ્યા. આવું કરો, હવારનો તડકા માં ભૂસું ને તો ખંજવાળ આવે છે, તો ખંજવાળું છું. અરે ખંજવાળો પછી મારા પતિને ગોતો ની હવારના દૂધીને કાંદા લેવા ગયા છે. માસી, તમારા ઘરે બટાકા પડ્યા છે? હા. તો છે ને બટેકાનું શાક કરીને ખાઈ લ્યો, જરૂરી નથી કે રોજ દૂધીન કાંદા જ ખાવા. કેસ ડિસમિસ. હાલો માસી. તો મિત્રો કહેવાનો મતલબ ઈ છે કે પોલીસ તંત્ર દિવસ રાત દોડધામ કરે છે ફક્ત આપણા માટે, તો એમની સૂચનાઓનું પાલન કરો. કારણ કે સમસ્યા નાની નથી, ખરેખર બહુ મોટી છે, એને ગંભીરતાથી લેજો. પણ જો આપણે બધા સહયોગ કરશું ને તો જરૂર આમાંથી પાર પડી જશું. મિત્રો, તમને ખબર છે એક પતિના જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ કયો હોય? જ્યારે એની પત્ની પિયરમાં હોય. અને આ શ્રેષ્ઠ દિવસ આજે મારા જીવનમાં છે. અને જો તમે પરણેલા હોય ને તો આવા દિવસો તમારા જીવનમાં પણ રોજ આવે એવી હું આશા કરું છું. થેન્ક યુ. બાકી આમ જો એ ન હોય ને અને ઘરમાં એકલા હોય ને એટલે મોજલી આવે, મોજલી. ચીયર્સ. ગરમ પાણી છે. આવી ગયો ફોન. આ બાઈ અચ્છા ગરમ પાણી નહીં પીવા દે. બોલો. બોલ કોરોના, બોલ કેમ છો? મારું છોડો, પેલા તમે મને ઈ કહો તમે શું કરો છો? બગા, મને તારી બહુ યાદ આવે, બહુ યાદ આવે. હા શું કહું છું, સમજો સમજો સમજો. તને મારા આવડા દેખાય, તને મારા આવડા દેખાય છે. જીવા દે તને બોલાવ ભાઈ પણ સમજો. એક નંબરની ખોફનાક બાઈ છે, ખોફનાક. આમ પાણી પીવું હોય ને તોય મારે ઘરમાં વિચાર કરવો પડે કે હું પીવું કે ન પીવું. અને કાંદા રોજ મારી પાસેથી એક એક કિલો કાંદા સોલાવે, મને ખબર નથી પડતી આટલા બધા કાંદાનું કરે છે. હું
ભયંકર બાય છે, ભયંકર ભયંકર શબ્દ છે ને એ હોતાની માટે હાવ ટૂંકો છે, ટૂંકો. કોને ખબર કયું સોગડીમાં અમારી કુંડળી ફિટ થઈ ગઈ. અને ઓલા પંડિતજી શું કહેતા હતા, અમારા બત્રીએ બત્રીએ ગુણ મળે, ધમગુરામાંથી મળે. ભગવાન કરે આવી ખોફનાક ભાઈ કોઈને ન દે, કોઈને ન દે. ઓફિસના કામે મારે કરવાના, ઘરના કામે મારે કરવાના, ઝાડુ મારે મારવાનું, તો એ શું કરે? સોફામ બેહી બેહી ખાલી ટીવી જોવે. અને એટલે જ આજે હું ઘરમાં એકલો છું અને મને મોજલી આવે છે, મોજલી. તમને કઈ અવાજ આવે છે? હલો હલો, ફોન ચાલુ હતો. હલો, આ બોલ. હા પતિદેવ, ફોન ચાલુ જ હતો. હું કહેતા હતા પતિદેવ, હું ખોફના જ છું, હું ભયંકર છું, હું તમારી પાસે બધા કામ કરાવું છું, હું આવું જ છું, બસ આવું જ છું હમણાં. આ રોંગ નંબર ગયો, ગયો આવે છે. હું ગમે એવો માસ્ક પહેરું, ગમે એવી સાવચેતી રાખું, પણ આ કોરોના મને નહીં મૂકે. આવે છે રસ્તામાં છે, નહીં મૂકે આ ભયંકર કોરોના મને. ગુરુ તું તો ગયો. બધાય નકામા છે, બધાય નકામા છે. કોણ? આ સ્વીગી ને ઝોમેટો વાળા. પણ હું છું, મેને ઓર્ડર આપ્યો તો મને ચોખે ચોખી ના પાડી દીધી. લે એવો તો વળી હું ઓર્ડર આપ્યો તે એને. અરે એમાં એમ છે કે મે પેલા કર્યો ઝોમેટો વાળાને ફોન, આપણી પાસે રોલું નથી ભંડારો, ન્યાથી મને બે થાળી પાર્સલ લાવી દે, તો હાળે ચોખે ચોખી ના પાડી દીધી. લે એને તો ખાલી પાછળથી લાવી દેવાનું હતું ને, હું એને 20 રૂપિયા નો આપી દે. અને પછી કર્યો ઓલા સ્વીગી વાળાને ફોન, એને કીધું ને તો એને ચોખે ચોખી ના પાડી દીધી. બોલો હાશી વાત છે, હાવ નકામા કહેવાય. મિત્રો, તો કહેવાનો મતલબ ઈ છે કે હજી છે ને ઘણા લોકો બહારનું મંગાવીને ખાય, પણ આપણે છે ને ઘરમાં બનાવવાનું અને ઘરમાં શાંતિથી ખાવાનું, એમાં જ સમજદારી છે અને સેફટી પણ છે. હાસી વાત છે. પણ બાય મોઢું કેમ છેડાયું મને ખબર ના પડી, તમને ખબર પડી? અને આમ જો ઘરમાં જે ખાવા પીવાની વસ્તુ પડી હોય ને એને સમજી વિચારી વાપરવી, કારણ કે જો બહાર સમય ખરાબ હશે ને તો એ વસ્તુ આપણને ભવિષ્યમાં કામ લાગશે, બરાબર ને? અને જો બહાર કોઈ કાળા બજાર કરતું હોય ને તો તરત એની કમ્પ્લેન કરી દેજો પોલીસને. ભાઈ ભાઈ, પ્રધાનમંત્રીએ ખાલી 5 મિનિટ માટે વગાડવાનું કીધું હતું અને તું તો અડધો કલાક થી મંડાણી છો. અડધો કલાક નહીં, હું આખો દિવસ વગાડીશ અને બધા કોરોનાને મારી લે જ રહીશ. ભાઈ ભાઈ, આ થાળી છે ને કોરોનાને કઈ મારવા હાટુ તે નથી. આપણા જે લોકો જીવના જોખમે આપણે હાટુ સેવા કરે છે કે ને, આ પોલીસ લોકો છે, ડોક્ટર લોકો છે, બીજા કર્મચારીઓ છે, એને અભિવાદન કરવા હાટુ દિન છે. હું એનું અભિવાદન વતન કરીશ અને બધા કોરોનાને મારી લે જ રહીશ. અરે ભાઈ, આમ કોરોના ન મરે, ન મને કોરોના. કેમ ન મરે? મેં છે ને ટીવીમાં જોયું હતું, કોરોના અવડામતો હોય, આપણે અવડા મોટા છીએ, આપણા કાન મોટા છે અને એના તકાન અવડા એવા હોય તો હું એટલી થાળી વગાડીશ ને કે એને બેરા કરી કરીને મારવાની છું, બેરા કરી કરીને મારીશ. કોરોના બેરો થાય કે ન થાય, પણ આ ભાઈ છે ને મને બેરો કરી દે. મિત્રો, મુદ્દાની વાત ઈ છે
કે જ્યારે જનતા કર્ફ્યુ હતું ને ત્યારે ઘરેથી અભિવાદન કરવાને બદલે બધા લોકો રસ્તા ઉપર ભેગા થઈ થઈને ભીડમાં ભેગા થઈ થઈ અને અભિવાદન કરતા હતા. મિત્રો, આ વસ્તુને સિરિયસલી લ્યો, નહીતર છે ને આ ઇન્ડિયાને એટલી બનતા વાર નહીં લાગે. ભાઈ, કોરોના આમ નહીં જાય. મિત્રો, આ વિડીયો બનાવવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મનોરંજનની સાથે એવી માહિતી આપવું જે ખરેખર જરૂરી છે, કારણ કે અત્યારે જે આ ચાલી રહ્યું છે ને પૂરા વિશ્વની અંદર અને ભારતની અંદર, આ મુદ્દો ગંભીર છે અને એને ગંભીરતાથી લેવાની જરૂર છે. જેટલો ગંભીરતાથી લેશું એટલું જલ્દી આમાંથી આપણે પાર પડીશું, બરાબર. બાકી આ વિડીયોને લાઇક કરો ન કરો મને કંઈ ફરક નહીં પડે, પણ શેર જરૂર જરૂર ને જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો કાંઈ વાંધો નહીં, પણ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હજી હું આનો બીજો ત્રીજો અને ચોથો ત્રણ ભાગ લાવીશ અને દરેક ભાગની અંદર હું મારો પ્રામાણિક પ્રયત્ન કરીશ કે મનોરંજનએ કરવું અને થોડીક સમજ જ આપવું, બરાબર. અત્યારે બધા ઘરે જ છો, બરાબર, અને ઘરે જ રહેજો જ્યાં સુધી સારું ન થાય, બરાબર ને? બરાબર જ છે ને. તો ચલો મિત્રો, ફરી મળીશું બીજા ભાગમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, સતર્ક રહો, સાવચેત રહો અને મુદ્દાને ગંભીરથી લ્યો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.